વાત કરીએ અગત્યના સમાચારની. સુરતથી આ સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં એક પતંગ ચગડાવતા બાળકોને વીજ કરંટ લાગ્યો છે અને આ ઘટનામાં બે બાળકોને વીજ કરંટ લાગતા તેમની સ્થિતિ દાઝી જવાથી ગંભીર છે. સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને બાળકોની ઉંમર 7 વર્ષ અને 8 વર્ષ હોવાનું સામે આવ્યું છે. સુરતના બેસ્તાન આવાસમાં આ દુર્ઘટના ઘટી છે જ્યાં પતંગ ચગાવતી વખતે દોરીથી વીજ વાયર કપાઈ જતા આ કરંટ લાગ્યો છે. બે માસૂમ બાળકોને વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા છે. અત્યારે હાલ તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને બાળકોમાં એક બાળકની ઉંમર 7 વર્ષ છે જ્યારે બીજા બાળકની ઉંમર 8 વર્ષ છે અને આ બંને બાળકો વીજ કરંટ લાગતા દાઝ્યા છે. તેઓ પતંગ ચગાવતા હતા. બેસ્તાન આવાસનો આ બનાવ બન્યો છે. પતંગ ચગાવતી વખતે દોરીથી વીજ વાયર કપાઈ ગયો અને આ બંને માસૂમ બાળકોને વીજ કરંટ લાગ્યો. विगतो मेळवीए संवाददाता पारुल महाडिक पासेथी। जे पारुल, पतंग चगावता वीज करंट लाग्यो, आखरे आ घटनामां बने बाळकोनी स्थिति केवी छे अने बेदरकारीनो टोपलो हवे कोना माथे ढोळाई शके छे? ચોક્કસથી ઉત્તરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે દુર્ઘટનાઓનો દોર પણ શરૂ થઈ ગયો છે. બેસ્તાન આવાસની આજની આ ઘટના છે જ્યારે પતંગ ચગાવતી વખતે બે બાળકો જે કહી શકાય ગંભીર રીતે દાઝ્યા છે. બેસ્તાન આવાસ પાસે રહેતા આ જે બે બાળકો છે એ પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે પતંગનો દોરો જે છે એ વીજ વાયર સાથે અડકી ગયો હતો અને તે બાદ જે આ વાયર હતો તે સળગી ગયો હતો અને અચાનક જ આ બંને બાળકો જે પતંગ ચગાવી રહ્યા હતા તેમના પર તૂટી પડ્યો હતો, જેના કારણે બંને બાળકો જે છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આપણી સાથે એમની માતા છે. એ પૂરી ઘટના કિસ પ્રકાર બની? ये तो अब मैं काम पे चली गई, गरीब आदमी भाई, मैं ड्यूटी में गई. ये लोग बच्चे कैसे उड़ा रहे थे, कहाँ पे उड़ा, 1 नंबर बिल्डिंग में उड़ा रहे थे. रूम नंबर हमारा 6 पड़ता है, प्लॉट नंबर 6 और रूम नंबर 14 पड़ता है और ये तो 1 नंबर बिल्डिंग में उड़ा रहा था. अब कैसे क्या हुआ हम तो देखे ना, हम काम पे चले गए थे, हमारा आदमी भी काम पे चला गया. क्या उम्र है दोनों बच्चे की और किस प्रकार अभी उनको यहाँ पे लाया गया है? इनका ये 7 साल का है यार, वो भी 7 साल का ही लगभग होगा, ऐसा ही कुछ दोनों एक साथ. 8 साल का वो है, 7 साल का मेरा लड़का है. अब ऊपर में उड़ा रहे थे, कौन सा तार उड़ा रहे थे बोल सके बाबू? ऐसा पीला वाला उड़ा रहा था, मैं व्हाइट वाला उड़ा रहा था, उसका वो तार में लग गया तो फिर वो फूट गया पूरा तार ही. અત્યારે જે બાળક છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, સારવાર તેને અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી છે. બીજો જે એક બાળક છે તેને પણ અત્યારે ગંભીર ઈજા પહોંચી છે, ગંભીર રીતે આખા શરીરે દાઝી ગયો છે, તેની પણ અત્યારે સારવાર કરવામાં આવી રહી છે. ખાસ કરીને દોષનો ટોપલો અત્યારે કોઈના પર પણ ઢોળવો એટલા માટે મુશ્કેલ હોઈ શકે છે કારણ કે ઉત્તરાયણ જ્યારે પણ નજીક આવતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામાન્ય બની જતી હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ પણ અને જે બાળકો પતંગ ચગાવતા હોય છે, પતંગ પકડવાની લાઈનમાં પણ ઘણીવાર તેઓ અકસ્માત નોતરી બેસતા હોય છે ત્યારે વાલીઓએ પણ ખાસ કરીને આ બાબતે જે આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારી રાખવી ખૂબ જ એવી જરૂરી બની ગઈ છે. આમ કહી શકાય કે ઉત્તરાયણ હવે જેમ જેમ નજીક આવી ગઈ છે તેમ તેમ આ પ્રકારની દુર્ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ચોક્કસથી લોકોએ પણ એક તકેદારી રાખવાની જરૂર અત્યારે આ ઘટના પરથી દેખાઈ રહી છે. હાલ તો આ બંને બાળકોને સુરતની સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. જી પારુલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ ઉત્તરાયણનું પર્વ નજીક છે અને તે પહેલા દુર્ઘટનાનો એક બનાવ સામે આવ્યો કે જે બાળકો અને વાલીઓ માટે એક રીતે ચેતવણી રૂપ આ ઘટના છે. પતંગ ચગાવતી વખતે વીજ વાયર કપાઈ ગયો અને આ વીજ વાયર બે બાળકો પર પડ્યો, જેના કારણે આ બંને બાળકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને સુરત સિવિલ હોસ્પિટલમાં અત્યારે ખસેડાયા છે.